સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી કૌભાંડ બહાર આવ્યું છે. શ્રમિક ટ્રેનોમાંથી 2019ની ટિકિટ પર 2020માં યુપી જતા 30 લોકો પકડાયા છે. ટિકિટ ચેકરની સતર્કતાથી આખું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી શ્રમિક ટ્રેનમાં પરપ્રાંતીય વતન જવા માટે નીકળ્યા હતા, જેમાં ટિકિટ ચેકર દ્વારા તપાસ કરતા 30 જેટલા ટિકિટ 2019ની હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી હતી. તમામની પૂછપરછમાં પાંડેસરાના એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોવાનું બહાર આવ્યું છે. એજન્ટો 2019ની ટિકિટ વેચી રોકડી કરી રહ્યા છે. જો કે એજન્ટોને 2020ની ટિકિટનો જથ્થો કોણે આપ્યો તે પણ એક તપાસનો વિષય બન્યો છે.